નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ, શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી. લાંબા ઉનાળા વેકેશન બાદ નવા યુનિફોર્મ અને નવા ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ માં સરસ્વતીની આરાધનામાં જોડાયા. શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્કૂલ, ઓટો અને શાળાઓમાં ધમધમાત. વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે વાલીઓને જાગૃત થવાની જરૂર. સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે દહેજ બંદર પર એક નંબરનું સિગ્નલ, જિલ્લા વહીવટીતંત્ર સતર્ક. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ભરૂચ શહેર જિલ્લાની શાળાઓ પુનઃ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી. વિદ્યાર્થીઓ પણ નવા સત્ર સાથે ઉત્સાહભેર શાળાઓએ પહોંચી માં સરસ્વતીની આરાધનામાં વ્યસ્ત બન્યા હતા. કાળઝાળ ગરમીના કારણે વેકેશન લંબાવવાની માંગણી વચ્ચે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશનને ન લંબાવતા વર્ષ 2019-20ના નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ નિયત કરાયા મુજબ 10 જૂનથી જ થઈ ગયો હતો. ભરૂચ શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થતાં સવારથી સ્કૂલ, ઓટોથી માર્ગો ધમધમવા લાગ્યા હતા. કેટલાક વાલીઓ પણ પ્રથમ દિવસ હોય બાળકોને મૂકવા શાળાએ પહોંચ્યા હતા. ઉનાળુ વેકેશન દરમિયાન સુમશાન લાગતા શાળા સંકુલો વિદ્યાર્થીઓના આગમન સાથે તેઓના કલરવથી ગુંજી ઉઠતા જીવન થઈ ઉઠ્યા હતા. વેકેશનની મજા માણી શૈક્ષણિક કાર્યમાં પુનઃ વિદ્યાર્થીઓ નવા યુનિફોર્મ, નવા જુસ્સા અને ઉત્સાહ સાથે જોડાયા હતા. નાના ભૂલકાઓ તેઓની કાલી ઘેલી ભાષામાં વેકેશનમાં ફરવા અને રમવા સહિતની વાતો જણાવી રહ્યા હતા. શું નામ તારું? વેકેશનમાં શું કર્યું? હે, કોની જોડે? એવું, ફરવા ક્યાં ગયેલી? હે, કોને ત્યાં? મામાના ઘરે. મામાના ઘરે શું કર્યું? શું નામ તારું? હે, મીત. વેકેશનમાં શું કર્યું? કોની ઘેર જઈને? શું કર્યું મામાની ઘેર? રાઈમો. સ્કૂલે આવવાનું કેવું લાગે છે? હવે સારું લાગે. શું નામ તારું? વૈદેહી. વૈદેહી, વેકેશનમાં શું કર્યું? હે, મજા કરી. ફરવા ક્યાં ગયેલી? મામાના ઘરે. સ્કૂલમાં આવવાનું કેવું લાગે છે? હવે સારું લાગે. શું નામ તારું? હે, માનવ. વેકેશનમાં શું કર્યું? બધા મામાનતા જ ગયેલા. શું કર્યું મામાનતા? હે, શું નામ તારું? નૈતિક. વેકેશનમાં શું કર્યું? મામાન થઈ ગયેલા. પછી તઈ શું કર્યું મામાનતા? હે, સ્કૂલમાં આવવાનું કેવું લાગે છે? આજે આજથી શરૂઆતથી કેવું લાગ્યું? સારું લાગ્યું. પ્રથમ શૈક્ષણિક સત્ર 24 ઓક્ટોબર સુધીનું રહેશે. નવરાત્રિ વેકેશન આ વખતે ન હોવાથી શિક્ષણના દિવસો વધશે. સુરતના અગ્નિતાંડવની દુર્ઘટના બાદ વહીવટીતંત્રની દોડધામ અને તપાસના દોર વચ્ચે શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં સ્કૂલ ઓટોમાં શ્રમતા કરતા વધુ બાળકો બેસાડવા કે શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા પ્રત્યે બેદરકારી દાખવવામાં ન આવે તેવી માંગ ઉઠવા પામી છે. સુરતના સરથાણની અગ્નિતાંડવની દુર્ઘટના બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી અને ફાયર સેફટીની સુવિધા ઊભી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન હવે ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં સ્કૂલ, ઓટો અને વાન રસ્તાઓ પર દોડતી થઈ ગઈ તો શાળા સંકુલો પણ વિદ્યાર્થીઓના કલરવથી ધમધમી ઉઠ્યા. સ્કૂલ ઓટોમાં ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓનું વહન કરવામાં આવે છે કે કેમ તે અંગેની વાલીઓ જાગૃતતા કેળવે, તેમજ શાળાઓમાં પણ ફાયર સેફટીની જરૂરી સુવિધા પણ છે કે કેમ તે અંગે પણ વાલીઓ જાગૃતતા કેળવી માહિતી મેળવે તેમ ભરૂચના કેટલાક જાગૃત નાગરિકો જણાવી તંત્ર દ્વારા આ માટેની તમામ કાર્યવાહી કરે તેમ ઈચ્છી રહ્યા છે. સરકાર ઘણા પગલાં લે છે, પરિપત્ર પણ બહાર પાડે છે કે ગાડીની અંદર કોઈ પણ ગાડી હોય, રિક્ષા હોય, વાન હોય, ઇકો હોય કે ગમે તે હોય એની અંદર અમુક એના માપદંડ છે, એ માપદંડ પ્રમાણે જ હોવા જોઈએ.
અને એ પ્રમાણે જ એની અંદર બાળકોને મૂકવા જોઈએ. જેમ કે સીએનજી એની અંદર બોટલ ન હોવો જોઈએ, છતાં પણ કેટલા વાયરલ થાય છે ફોટા કે સીએનજીના બોટલની ઉપર છોકરાઓને બેસાડે છે. તો પહેલાં પહેલું વિદ્યાર્થીઓના મા બાપે જ આના બાબતે કાળજી લેવી જોઈએ કે મારું છોકરું સેના પર બેસીને જાય છે, બરાબર. સીએનજી બોટલ એટલે એક જાતનો બોમ્બ જ કહી શકાય. તો વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ કે મારું છોકરું કેવી રીતે મુસાફરી કરે છે. સરકારે અને પોલીસ ડિપાર્ટમેન્ટે આ બાબતે દર વર્ષે જે પણ મતલબ કે પરિપત્ર પડે છે એનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નહીં કે એક બાજુ ખોર ને એક બાજુ ગોર, એ સ્થિતિ નહીં રાખવી જોઈએ. કારણ કે આજે ભવિષ્યનો સવાલ છે, ભારતના ભવિષ્યનો સવાલ છે. કોઈ એક બાળક ભવિષ્યનો નેતા બની શકે છે, કોઈ એન્જિનિયર બની શકે, કોઈ વૈજ્ઞાનિક બની શકે છે. તો સરકાર અને પોલીસ તંત્ર આ બાબતે પૂરેપૂરી કાળજી રાખે તેવી મારી એક અપીલ છે. એક વાલી તરીકે આજે તમામ જે લોકો છે જેના બાળકો સ્કૂલે જાય, સ્કૂલ ઓટોમાં જાય કે વાનમાં જાય, તેમનું એક અપીલ કરું છું આપના માધ્યમથી કે તમારા બાળકો કયા વાહનમાં જાય, એમાં કેટલા બાળકો છે એની કાળજી રાખો. અને પોલીસ અને આરટીઓને પણ એક વિનંતી કે ભાઈ દરેક સ્કૂલમાં જે કંઈ સરકારનો પરિપત્ર છે એનો કડક અમલ થવો જોઈએ. અને અમલ કરી અને હું વાલી લોકોને પણ એક મેસેજ આપવા માગું છું આપના માધ્યમથી કે ભાઈ ઓટો રિક્ષાની અંદર 5 બાળકો હોય તો આપણે અત્યાર સુધી 200 રૂપિયા આપતા હોય, તો એના જો એવો સંજોગો 5 બાળકો લે તો એને જો 400 કે 500 રૂપિયા હોય તો આપણે ખુશી ખુશી આપવા જોઈએ. કે કે 5 બાળકોમાં જો એનું વ્યવસ્થિત એને રોજી ન મળતી હોય તો દરેક બાળક હું વાલીને વિનંતી કરું છું કે 200ની જગ્યાએ 400 રૂપિયા આપો, પોતાના બાળકની સેફટી જાળવો. અને હું સ્કૂલ અને પ્રશાસનને અને ડીઓ સાહેબને પણ એક અપીલ કરું છું કે પોતે ડીઓ સાહેબે આ બાબતે વિઝિટ કરી છે દરેક સ્કૂલની, અને દરેક સ્કૂલની અંદર અગ્નિશામક સાધનો છે કે નહીં એની ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે એક સ્કૂલની અંદર હજારોની સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હોય, તો હું આપના માધ્યમથી ડીઓ સાહેબ અને ગુજરાત સરકાર અને ભરૂચના વહીવટીતંત્રને અપીલ કરું કે દરેક સ્કૂલોની અંદર ચેકિંગ થવી જોઈએ. વહીવટીતંત્ર પણ આરંભે સુરા ન પુરવાર થવા, વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે હાથ ધરેલી કાર્યવાહી સતત ચાલુ રાખે તે આવશ્યક છે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહીના પગલે ભરૂચ જિલ્લાના દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાડવા સાથે માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયું છે. દક્ષિણ પૂર્વ અને લક્ષદ્વીપ અને પૂર્વ મધ્યવર્તી અરબી સમુદ્રમાં સર્જાયેલ દબાણથી તેની ઉત્તર પશ્ચિમેથી 240 કિલોમીટરે મુંબઈના 760 કિલોમીટર અને દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રથી વેરાવળ સહિત દક્ષિણ ગુજરાત વાવાઝોડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત દરિયાઈ તટીય વિસ્તારોમાં 10મી જૂનથી 14મી જૂન સુધીમાં 65થી 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીના પગલે ભરૂચના બંદર કચેરી દ્વારા તમામ દહેજ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે અને એલર્ટના આદેશ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાની સંભવિત સ્થિતિ પર રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક ઝાડેસ્પર સાંઈ મંદિર પાછળના મેદાનમાં ડાન્સ કા જુનૂન કાર્યક્રમ યોજાયો હતો. બિફોર ડાન્સ એન્ડ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે કલરવ શાળાના લાભાર્થે ડાન્સ કા જુનૂન કાર્યક્રમ યોજાયો હતો. ઝાડેસ્પર સાંઈ મંદિર પાછળના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ યોગેશ પટેલ, આગેવાનો રમેશ મિસ્ત્રી, ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દીપક મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીએનએસના ફાઉન્ડર ઋષભ પટેલ, કમલેશ પટેલ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સભ્ય મહેશ નિઝામાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નાના બાળકોથી માંડીને યુવાનો સુધીના તમામે વૈવિધ્યસભર ડાન્સ રજૂ કર્યા હતા. ફક્ત ચેરિટી માટે આ કર્યો છે એ ખરેખર આપણા માટે ગર્વની વાત છે. બધા પોતાના માટે તો કંઈક ને કંઈક કરે જ છે, પરંતુ આ દિવ્યાંગ બાળકો માટે જે કરવામાં આવ્યું છે તે ખરેખર વખાણવા લાયક છે, ગર્વ અનુભવવા જેવું છે. જે ભરૂચમાં જે કલ્ચરલ એક્ટિવિટી ડાન્સ આવી એક્ટિવિટી ખૂબ ઓછી થાય છે, કારણ કે જ્યારે બરોડાનો જુઓ, સુરતનો જુઓ, મોટા સિટીનો જુઓ, આપણે ત્યાં કલ્ચરલ એક્ટિવિટીનું પ્રમાણ ઘણું ઓછું છે. ગયા વર્ષે પણ ત્યાં આગળ એક કાર્યક્રમ હતો, બીએનએસ દ્વારા હતો, બરાબર, ત્યાં બધું જનરલ ડાન્સનો કાર્યક્રમ હતો. પણ આ કલરવ સ્કૂલના છોકરાઓ માટે ચેરિટીનો આ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ સક્સેસફુલ જાય, આપણે બધા બી આપણાથી બનતું કંઈક સારું કામ કરીએ, એમને ડોનેશનથી પણ પ્રોત્સાહિત કરીએ. હું પણ એમને અહીંયા કાર્યક્રમ પછી એમને વાત કરીશ મારા તરફથી પણ જે થાય તે. આવું કામ ખરેખર ભરૂચમાં સતત થવું જોઈએ. પ્યાર ચાહીએ ઓર કુછ પૈસે ભી
આઈ વિશ પ્લીઝ ડુ નોટ સ્ટોપ યોર તાળીયા તાળીયો બિલકુલ અટકવી ના જોઈએ જોર ના લાવવી જોઈએ ભરૂચ ભોઈ જાદવ સમાજના વિદ્યાર્થીઓના લાભાર્થે પરિવર્તન ગ્રુપ દ્વારા નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચની વાડી ખાતે ભરૂચ ભોઈ જાદવ સમાજના વિદ્યાર્થીઓના લાભાર્થે પરિવર્તન ગ્રુપ દ્વારા મફત નોટબુક અને ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનોરંજન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને મફત ચોપડા અને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. ભરૂચનગરના ભૃગુઋષિ મંદિર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને મફત નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારંભ ભૃગુઋષિ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 5 થી ધોરણ 12 સુધીના જ્ઞાતિના વિદ્યાર્થીઓને મફત નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ ચિરાગ ભટ્ટ, ઉપપ્રમુખ કાર્તિક વ્યાસ, પૂર્વ પ્રમુખ હરેશ પુરોહિત અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના ધોળીકોઈ ભૃગુઋષિ બાગ પાસે ટાઈગર એકતા ગ્રુપ દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટાઈગર એકતા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ભૃગુઋષિ બાગ ધોળીકોઈ ખાતે યોજાયેલા કાર્યક્રમનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. અંકલેશ્વરમાં વિવિધ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા યુવાનો દ્વારા યુપી અને ભરૂચ જિલ્લામાં બાળકીઓ તેમજ સગીરાઓ ઉપર થતા શારીરિક દુષ્કર્મોના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુનેગારોને ફાંસીની સજાની માંગણી કરી હતી. અંકલેશ્વરના જાગૃત યુવા અગ્રણી રજનીસિંહ તેમજ સુરેન્દ્ર વકીલ સહિત વિવિધ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા 80 જેટલા યુવાનોના પ્રતિનિધિમંડળ દ્વારા અંકલેશ્વરના ઇન્ચાર્જ મામલતદાર મનુભાઈ પટેલને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં યુપીના અલીગઢ ખાતે 2 વર્ષીય માસૂમ બાળાની નિર્મમ હત્યા અંગે ખેદ વ્યક્ત કરી બાળકીના પરિવારજનોને ન્યાય મળે અને ગુનેગારોને સખત સજાની માંગ કરી હતી. અને અન્ય એક આવેદનપત્રમાં ઝઘડિયા તાલુકાના એક ગામની 15 વર્ષીય સગીરા સાથે શારીરિક દુષ્કર્મ આચરી ફરાર થઈ જનાર એક યુવકને ઝડપી પાડી કડકમાં કડક સજા થાય અને સગીરાને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. યુવાનો દ્વારા એક મામલતદાર સાહેબ થકી યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીને એક લેટર લખવામાં આવ્યું છે અને એમાં એવું લખવામાં આવ્યું છે કે જે પણ એના કાતિલો છે એને તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસીની સજા થાય એવી સમગ્ર દેશવાસીની માંગણી છે. જ્યારે બીજી બનાવ છે, અંકલેશ્વરની પાસે આવેલી ઝઘડિયા તાલુકામાં જે 15 વર્ષની બાળકી સાથે ગઈકાલના રોજ જે કૃત્ય કરવામાં આવ્યું છે અને એના પર બેજબરી મુજબ બળાત્કાર કરવામાં આવ્યું છે, તેને ધ્યાનમાં રાખી તેના કાતિલ તેના જે દુષ્કર્મ આચર્યું છે તે ફરાર છે તેને તાત્કાલિક ધોરણ પકડી એને પણ જાહેરમાં ફાંસી આપવામાં આવે એ અંકલેશ્વર તાલુકાના 9 યુવાનોની માંગણી છે. જો આવા બનાવો દિવસે દિવસે વધતા રહેશે તો સરકાર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે અને આ જ બાબતે આજે આપણા મા બહેનો દીકરીઓ ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દેવાયું છે. તો અમારી સરકારને અપીલ છે કે આના પર ખાસમાં ખાસ કાયદો બનાવે અને જે પણ દોષીઓ છે એ તાત્કાલિક ધોરણે જાહેરમાં ફાંસી આપવામાં આવે કે જેના લીધે આવા કૃત્ય કરનારાઓને 10 વાર વિચારવું પડે. જય હિન્દ, જય ભારત. વેકેશન બાદ ફરી એકવાર શાળાઓના વર્ગખંડ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠ્યું હતું. શૈક્ષણિક કાર્યનો આજથી પ્રારંભ થતા
અંકલેશ્વર શહેર અને તાલુકાની વિવિધ શાળાઓ આજથી શરૂ થવા પામી છે। શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થતા બાળકોના મુક્ત હાસ્ય અને ઉમંગથી શાળા સંકુલ ફરી એકવાર ધમધમી ઉઠ્યા હતા। અંકલેશ્વરની શાળાઓમાં સરસ્વતીના પૂજન અર્ચનથી શરૂઆત કરાઈ હતી। બાળકો પણ નવા જૂના મિત્રોને હરખભેર મળ્યા હતા। પ્રાર્થના સભામાં પ્રાસંગિક પ્રવચનો કરાયા હતા। આજના અપૂર્વ અવસરને જ્ઞાન પર્વ તરીકે ઓળખાવી આનંદસભર શૈક્ષણિક વર્ષને વધાવી લીધું હતું। આ ઉપરાંત અંકલેશ્વર શહેરની વિવિધ શાળાઓમાં પણ વેકેશન બાદ શાળામાં આવેલા વિદ્યાર્થીઓ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો નવા બાળકોની શાળાએ શાળા પ્રવેશ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વાગરા તાલુકામાં પણ શાળાનું નવું સત્ર ચાલુ થતાં પહેલા ધોરણમાં પ્રવેશ લેતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પહેલા ધોરણમાં ભૂલકાઓએ પ્રવેશ મેળવી એકડો ગૂંથવાની શરૂઆત કરી લીધી હતી। પ્રથમ દિવસે શાળાઓમાં પોતાના બાળકોને સ્કૂલ સુધી વાલીઓ મૂકવા પહોંચ્યા હતા। જો કે ખુલતી શાળાએ વિદ્યાર્થીઓએ રમતગમતમાં સમય વ્યતીત કર્યો હતો। શાળાએ પ્રવેશ લેનાર નવા ભૂલકાઓનું શિક્ષક ગણે ભાવભીનું સ્વાગત કર્યું હતું। વડોદરા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ગુજરાત ડેડલિફ્ટ ઇન્વિટેશન કોમ્પિટિશનમાં ગુજરાતના અંકુર પટેલે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રાજ્યસ્તરે રોશન કર્યું છે। વડોદરા ખાતે એસટી ફિટનેસ સોલ્યુશન દ્વારા ઓપન ગુજરાત ડેડલિફ્ટ ઇન્વિટેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના અંકુર પટેલ સહિત સમગ્ર રાજ્યના વેઇટ લિફ્ટર્સોએ ભાગ લીધો હતો। રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભરૂચના અંકુર પટેલે 80 કિલોગ્રામ વધુ વજનની કેટેગરીમાં 270 કિલોગ્રામ વજન ઉંચકીને પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું। આ ઉપરાંત અંકુર પટેલને ઓવરઓલ કોમ્પિટિશનનું ટાઇટલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ધી સ્ટ્રોંગ મેન ઓફ ગુજરાત 2019નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો છે। અંકુર પટેલ છેલ્લા 2 વર્ષથી વેઇટ લિફ્ટિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ તાલુકા જિલ્લા સ્તરે વિજેતા થઈ રહ્યા બાદ હવે ગુજરાત રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ વિજેતા થઈ ભરૂચનું નામ રાજ્યસ્તરે રોશન કર્યું છે। સમસ્ત ભરૂચ પંથકમાં વાદળછાયા વાતાવરણ છવાઈ ગયું હતું, સાથે જ વાવાઝોડા સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો। મેઘરાજાની સવારી આવી પહોંચે તેમ જણાઈ રહ્યું છે। કાળઝાળ ગરમીના પગલે ભરૂચના રહેવાસીઓ ટ્રાઇમામ પોકારી ઉઠ્યા છે। તારીખ 10/6 સોમવારે પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું। તેની સાથે વાદળછાયા વાતાવરણના પગલે થોડા ઘણા અંશે બફારો પણ જણાતો હતો, પરંતુ વાવાઝોડામાં તીવ્ર ગતિથી પવન ફૂંકાતા ગરમીથી આંશિક રાહત પહોંચી હતી। હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર મહત્તમ 16 કિલોમીટર પ્રતિ કલાકેની ઝડપથી પવન ફૂંકાયો હતો। આ બધા વાતાવરણના પગલે એમ કહી શકાય કે ખૂબ નજીકના સમયમાં ભરૂચ પંથકમાં મેઘરાજાની સવારી પધરામણી કરે તેવી સંભાવના છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી। લાંબા ઉનાળા વેકેશન બાદ નવા યુનિફોર્મ અને નવા ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ માં સરસ્વતીની આરાધનામાં જોડાયા। શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્કૂલ ઓટો અને શાળાઓમાં ધમધમાત, વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે વાલીઓને જાગૃત થવાની જરૂર। સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે દહેજ બંદર પર 1 નંબરનું સિગ્નલ, જિલ્લા વહીવટી તંત્ર સતર્ક। આ સાથે આજના સિટીની સહી સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।